ની થઈ જાવ, પ્રલોભન માટે ગુણનો સોદો નહીં કરો. બીજું, જેનું મોટું નાક, મોટું નાક એટલે આબરૂ, મૂળ નાક મોટું નહીં, જેનું સમાજમાં આબરૂ વાળું જીવન હોય અને સમાજમાં ઘસાય એની જ આબરૂ હોય, સમર્પણ કરે એની આબરૂ, એને આબરૂ વાળું જીવન, મોટું નાક. ત્રીજું, જેની આંખ બીજાને મોટા જોઈ શકે, કારણ કે હાથીનું મસ્તક છે એ બીજાને મોટા જ જોવે, કોઈનું નાનું માને, કોઈનું અપમાન ન કરે, એના જીવનમાં ક્યારે કોઈનું ક્યારે અપમાન ન કરો, એના જીવનમાં વિઘ્ન ના આવે. ત્રીજું, ભાલો ચંદ્રમાં, ગણપતિ ભગવાનના ભાલમાં ચંદ્ર, કંઈ પણ કામ કરો તો ધૈર્ય શીતલતાથી કરો. પાંચમું, ચોથું, મોટા કાન અને મોટું ઉદર, કોઈ વાત કે સાંભળી અને ઉદરમાં દફનાવી જો, આઈ ને આઈ ન કરો. અને પાંચમું, કુત્રક બુદ્ધિ, આપણી બુદ્ધિ ક્યારેય કોઈનું કાપે નહીં, બસ લગામ બુદ્ધિ પર લગામ રાખજો. ઉંદરો કાપવાનું કામ કરે, ગણપતિ ઉંદરની સવારી કરે, શા માટે? આપણી બુદ્ધિ કોઈનું અહિત ન કરે, કોઈનું કાપો નહીં. જ્યારે તમે બીજાનું કાપવા જાઓ ત્યારે તમારું જ ખરાબ થાય, વિઘ્ન તમને જ આવે. ગણપતિ ભગવાનનો જન્મ થયો છે, શિવ અને ભવાની ગણપતિ ભગવાનના ઉત્સવને માણી રહ્યા છે. આપણે આવતીકાલે સવારમાં આગલું નિવેદન લઈશું. અહીંયા કાલે 12:30 વાગે વિરામ થશે. 9 દિવસનું જે શિવ મહાપુરાણ ગવાયું, જેમણે મુખ્ય અજમાન પદ લઈ આટલું મોટો યજ્ઞ કર્યો છે, જેમનું શિવ મહાપુરાણ પૂર્ણ, જેમનો આ ગ્રંથ માટે પૂરો અધિકાર છે, ચેતનભાઈનો પરિવાર કાલે પોથી વિરામ પામી અને ચેતનભાઈના પરિવારને ઘરે આ પોથી 12:30 વાગે અહીંયા પ્રસાદ લીધા બાદ આ પોથી ચેતનભાઈના ઘરે પધરાવવામાં આવશે. એકવાર વધાવજો એમના ભાવનાને, એમના પ્રેમને. 9 દિવસનું ફળ એમના પિતૃ મોક્ષાર્થે, અને એમાંય અમારા દીકરી ઈટાબેન, જેમને મેં આશીર્વાદ આપ્યો છે પિતા તરીકે, એમના આશીર્વાદને પૂર્ણ સફળ બનાવવા માટે આ પોથી રીટાબેનને આપી દેવામાં આવશે અને ચેતનભાઈના પરિવારને આ પોથી સમર્પિત થશે. ત્યારબાદ અહીંયા બધાએ કાલ સમસ્ત પરિવારે પ્રસાદ લેવાનો છે, અને જેટલા પરિવારોના 11,000 રૂપિયાની રકમ છે એ તમામ પરિવારોએ કાલ સવારમાં 9 વાગે અહીંયા હાજર રહેવાનું રહેશે. 9 વાગે એટલા માટે કે એ પોથી ઘણી બધી જાજી છે, અને વિરામના સમયે એ શક્ય નથી પોથી આપણે બધાને બોલાવીને આપવી. એટલે જેટલા જેટલા તમને ખબર છે કે આપણે 11,000 રૂપિયા યોગદાનમાં આપ્યું છે, એમણે કાલે ખાસ 9 વાગે હાજર રહેવાનું રહેશે. 9 વાગે અહીંયા પ્રાત પ્રારંભની આરતી કરી અને જે પોથી અહીં મૂકવામાં આવી એ તમામ પરિવારોને સમર્પિત કરી દેવામાં આવશે. એ પરિવારે પોથી અહીંથી પછી 12:00 1 વાગે ગમે ત્યારે એમને ઘરે જાય ત્યારે એમને ઘરે સાથે લઈ જવાનું રહેશે. બાકી પોથીને પાસે રાખીએ કે ગોદમાં પણ ગમે એ રીતે સાચવે, કોઈ દોષ નથી. પણ એ પોથીનું વિતરણ સવારમાં 9 વાગે કરવામાં આવશે. એટલે જેટલા 11,000 વાળા જમાનો છે એ બધાએ કાલે 9 વાગે ખાસ હાજર રહેવું. પ્લસ આવતીકાલે સવારમાં 12 જ્યોતિર્લિંગની કથા છે. બાજુલીના આખ્યાને ખાલી સાંભળવામાં આવે તો પણ સંપૂર્ણ શિવપુરાણ સાંભળવા સમાન ફળ મળે છે. કાલ તમામ પરિવારો, સપરિવાર આ કથામાં સવારમાં ભાગ લે. 8 થી 9, 1 કલાક અહીંયા પાર્થિવ યાની 12 જ્યોતિર્લિંગનું પૂજન કરવામાં આવશે. અને પાર્થિવલિંગમાં માટીનું શિવલિંગ નહીં હોય, પથ્થરનું શિવલિંગ હશે, અને જે અજમાનો બનશે એમને એ શિવલિંગ પરત આપી દેવામાં આવશે. અજમાનોના શિવલિંગના નામ મને આપી દેજો ઝડપથી, સોની સ્પીડમાં. આવતીકાલે સવારમાં 8 થી 9, 1 કલાક અહીંયા અહીંયા કથા મંડપમાં આ જ મેદાનમાં બધાને શિવલિંગની પૂજા કરાવવામાં આવશે. જે અજમાન હશે એમણે માત્ર 160 રૂપિયા શિવલિંગના કાઉન્ટરે દેવાના રહેશે, બાકી પૂજાના અજમાનનું કંઈ દેવાનું નથી રહેતું. આપણા જે અજમાનો છે, મુખ્ય અજમાન છે જે એમણે કાલ સવારમાં અમારે ઉતારે 7 વાગે યજ્ઞ કરવા આવવાનું રહેશે. 7 થી 8 1 કલાક યજ્ઞ આવશે. 8 થી 9 બ્રાહ્મણો અહીંયા મહાપૂજા કરાવશે, અહીંયા પાર્થિવ પૂજન થશે, અને 9 વાગે એક્ઝેક્ટ કથા શરૂ થશે.
દરેક પરિવારે આ વાતની ખાસ નોંધ લેવી. એક દિવસના યજમાન કોઈ પણને બનવું હોય તો સ્વેચ્છાએ બની શકો છો. રાઘવજીભાઈ મનજીભાઈ તરફથી, હસ્તે રમેશભાઈ અધારા એમના તરફથી 5,001 રૂપિયો સુકુમારી વિદ્યાલયમાં આવે છે અને એ અધારા પરિવાર ઝડપથી આવી જાય એમનું સ્વાગત રુદ્રાગ્ની માળાથી કરવામાં આવશે. રામ ભરોસે 300 રામ ભરોસે દીપકભાઈ તરફથી 501 રૂપિયા એકવાર તાળીઓથી વધાવજો, ધન્યવાદ. શિવલિંગમાં ભાઈ 21 નામ આવેલા છે અને એ નામ અમારે કમલેશભાઈ વાંચી નાખે છે અને હજુ 12 જ્યોતિર્લિંગ 12 ઉપજ્યોતિર્લિંગ પતિ મહાદેવ કી જય. આપણે 5 મિનિટ કથાને થંભાવીએ છીએ. જેમને જ્યોતિર્લિંગમાં આમ સમાજ આ બેઠેલા કોઈ પણ એરિયામાંથી આવતા કોઈ પણ વર્ણના અમારા અરવાડિયા પરિવારની ગમે પરિવારના હોય એ શિવલિંગના યજમાનમાં નામ લખાવી શકે. એક રામ ભરોસે 100 રૂપિયા આવે છે, ધન્યવાદ. આવતીકાલે આખાદીની પૂજાના યજમાન બનવું એ પણ પોથીએ ત્યાં સામે બુજા બાપ પાસે નામ લખાવે. શિવલિંગના યજમાનોના નામ જ્યોતિર્લિંગના નામ છે, બરાબર ધ્યાનથી સાંભળજો. બ્રિજેશ મનસુખભાઈ મારવાણિયા, કંચનબેન રમેશભાઈ, ચંદ્રકાંત ડાયાભાઈ, અશોકભાઈ ડાયાભાઈ એરવાડિયા, પ્રાગજીભાઈ, બચુભાઈ ચત્રોલા, છગનભાઈ, અમરસિંહભાઈ માકાસણા, રેખાબેન, ઈશ્વરભાઈ મુંદડિયા, ભાવનાબેન, શૈલેષભાઈ મુંદડિયા, જયશ્રીબેન, મહેન્દ્રભાઈ મુંદડિયા, કાંતાબેન, ગોવિંદભાઈ કાંજિયા, દુષ્યંતભાઈ, મનજીભાઈ કાસુંદ્રા, પ્રભુભાઈ, પ્રેમજીભાઈ ભોરણિયા, બાલુભાઈ, કાંજીભાઈ કાવડિયા, અમૃતલાલ, ભગવાનજીભાઈ વીડસા, પ્રવીણભાઈ અંબારામ, ડાયાલાલ વીરજી નવા ખાટીલા, વિજયકુમાર, ઈશ્વરભાઈ ટિક્કર, દુર્ગાબેન, કેશવજીભાઈ, ધનગૌરીબેન રાબડિયા, ગોદાવરીબેન મરંજા અને બળુભાઈ મેનેજર સાહેબ. આટલે 21 શિવલિંગના યજમાન છે, એકવાર તાળીઓથી વધાવજો, ધન્યવાદ. લલિતબેન, લલિતાબેન, ગણેશભાઈ 501 રૂપિયો શિવકુમારી વિદ્યાલયમાં, ધન્યવાદ. એક ખુલાસો કરી દઉં, 8 દિવસ સુધી જે કાંઈ યોગદાન આવે એ તમામ શિવકુમારી વિદ્યાલયમાં જાય છે અને કાલે વિરામના સમયે કોઈ વ્યાસપીઠે કંઈ પણ દક્ષિણા ભેટ આપશે એ માત્ર રાજુબાપુના પરિવારના નિભાવ માટે અને રાજુબાપુના પરિવારના પોષણ માટે એમને આપવામાં આવશે. પણ કાલ કોઈ સન્માન કરે ન કરે, કંઈ ભેટ આપે ન આપે, પણ આવેલા તમામ શ્રોતાઓને અમારી વ્યાસપીઠ તરફથી પંચધાતુમાં મઢાયેલો રુદ્રાક્ષ તમામને વિનામૂલ્ય પ્રસાદીમાં બધાને અહીંથી રુદ્રાક્ષ આપવામાં આવશે. જેટલા લોકો વ્યાસપીઠ આવશે એટલા બધાને અને ખાસ આ રુદ્રાક્ષની પ્રસાદી લેજો એવી વિનંતી. આવતીકાલે જેને જ્યોતિર્લિંગમાં નામ લખાવ્યું ઝડપથી નામ બોલેવાલા, ખાલી 8 નામ બાકી છે. જેમણે આવતીકાલે શિવલિંગમાં નામ લખાવ્યું હોય 2 જ્યોતિર્લિંગની પૂજામાં એ ઝડપથી નામ લખાવે. આવતીકાલે સવારમાં 2 જ્યોતિર્લિંગની પૂજા છે. આપણે 5 મિનિટ માટે કથાનું ઉભા રાખીએ છીએ, 5 મિનિટ પછી આપણે વિરામ તરફ જઈશું. પણ શિવલિંગના યજમાન એટલા માટે 9 દી આપણે કથા સાંભળી હોય એક શિવલિંગ આપણા પરિવાર માટે ન મેળવી શકીએ અને શિવલિંગ લઈ જવા રોજ પૂજા કરવાની કોઈ જરૂર નથી. ખાલી 8 દિવસ સોમવારે પૂજા કરો તો પણ હાલે, 15 દિવસ પૂજા કરો તો પણ હાલે, મહિને એકવાર શિવરાત્રી કરો તો પણ હાલે અને લાસ્ટ 1 વર્ષે એકવાર શિવરાત્રીની પૂજા કરો તો પણ હાલે. નામ આપો ભાઈ. અને જેટલા શિવલિંગના યજમાન એણે 2 થાળી બિલગુલાલ કંકુ જળનો લોટો દીવો ચોખા પંચામૃત નાળાસળી ચંદન આટલું પૂજા પોલે અને સવારમાં આવી જાવ એ થાળી આપે પાછી લઈ જવાની, અમારે જોઈતી નથી, પૂજા કરવા માટે થાળી જોઈએ. શિવલિંગમાં 22મું નામ આવે છે, કેજી કુંડાલિયા સાહેબ, ધન્યવાદ. નામ ઝડપથી આપવા મળો રાહુલભાઈ. અને પૂજા કરવા એ શિવલિંગ આગ્રા બને ત્યાંથી, રાજસ્થાનનાથી, ભાવનગર ત્યાંથી અહીંયા શાસ્ત્ર માન્ય 2 પથ્થરોને જોડી અને શિવલિંગનું નિર્માણ કરવામાં આવે જેનું વજન કમસે કમ 750 ગ્રામ. દાદા શિવલિંગ આપો મને એક બતાવું. આપણે અમારું નાનું એવું ગામડું હોય ને તો પસાર શિવલિંગ અમે પૂજામાં આપીએ છીએ. તો આટલી મોટી કથા છે અને ખાલી 22 શિવલિંગ ગયા છે એટલા માટે મારે કથામાં બ્રેક કરીને આ વાતને જાહેર કરવી પડી છે. શિવલિંગ આપ જે જોઈ રહ્યા છો એ પથ્થરનું છે, પૂરું નિકોર 2 પથ્થરને જોડીને શિવલિંગને બનાવવામાં આવ્યું. 3 ઇંચની લંબાઈ 39 પાના નંબર ઉપર આ શિવલિંગ લખેલું છે શિપ્રાણના. 750 ગ્રામ આ લિંગનું વજન છે. આપે પૂજાનું કંઈ દેવાનું નથી, માત્ર શિવલિંગ પૂજા કરીને આપને પ્રસાદીમાં આપવામાં આવશે. ઠાકરસિંહભાઈ, નરસિંહભાઈ, પ્રિયંકાબેન, સમજુબેન કાસુંદરા, પ્રભુભાઈ ભોરણિયા, ગૌરીબેન રણછોડભાઈ, એટલા નામ પાછા 26 નામ થયા, હજી 24 નામ ઘટે. અરજીવનભાઈ જાદવજી 27 થયા, 23 ઘટે. જેમને અને શિવલિંગમાં 2 જણાએ ભેગું પૂજા કરવાની જરૂર નથી,
एकला हो तो बना ले, एकलो भाई, एकली बेन, एकलो दीकरो, एकली दीकरी, एकला वडील, कोई पण पूजा करवा, ए खुलासो ए पण। आज मने पूछता था के बापू तमे मंत्र आपो छो? हा, जेमने मंत्र लेवो ए त्यारे 7:30 वागे यज्ञ मां वधारे, अने सवार मां आवो तो 7:45 वागे आवी जाय। व्यासपीठ तमाम नो स्वीकार करे छे। अरविंद भाई भट्ट आवती काल ना जोधवी ना अजमान हवे बावी रिया, नाम कही दे एटले मारे झड़पथी पूरु थाय। बोलू भाई ગુણુભાઈ રાજગોર, ગુણુભાઈ રાજગોર આવતીકાલના જ્યોતિર્લિંગના યજમાન, ખાલી એકવી રહ્યા, આમાં આપણે બધે લઈ આવ્યા છે ને હળવદથી, એ વાંધો। પોપટભાઈ ભગવાનજીભાઈ ગગથરા, શિવલિંગના યજમાન, ખાલી 20 નામ રહ્યા, ધન્યવાદ। શ્રાવણ માસમાં અને ભગવાન શિવનું લિંગ આપણા ઘરમાં આવે આવું તો કોનું ભાગ્ય હોય, આ તો સારું છે, આપણને વિના મૂલ્ય આ બધું મળ્યું છે। નરભેરામભાઈ ખોડાભાઈ, શિવલિંગના યજમાન, 19 નામ રહ્યા હવે। કાવર ભાઈ, નરભેરામભાઈ આવતીકાલના જ્યોતિર્લિંગના યજમાન, ધન્યવાદ, હવે ખાલી 18 રહ્યા, ઝડપ કરો મારા બાપ, આગળ પૂરા। અમારા અમુભાઈનો બહુ ભાવ હતો બાપુ શિવલિંગ વધારેમાં વધારે લોકોના ઘર સુધી જાય મહાદેવના, કારણ કે એ પ્રતિક ખાલી દર્શન કરો ને તો પણ જીવનભરના પાપો નષ્ટ થઈ જાય છે બાપ। કસ્તુરબેન શિવલિંગના યજમાન, ધન્યવાદ, 70 રહ્યા। નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મહાપતિ મહાદેવ પરેશ ભાઈ, યજમાનો રીટાબેન સ્ટેજ ઉપર આવી જાય, અને યજમાનો આજના જે હોય એ તે સામે આવી જાય। રમેશભાઈ પ્રભુભાઈ 501 રૂપિયો શિવકુમાર વિદ્યાલયમાં આપશે, ધન્યવાદ। 101 રૂપિયો રામ ભરોસે। એક ખાસ સૂચના, કાલે બધાએ 8 વાગે પૂજા કરવા અહીંયા કથા મંડપમાં આવવાનું છે, અજમાનોએ 7 વાગે યજ્ઞ કરવા આવવાનું છે, અમારે ઉતાર, મંત્ર લેવા વાળાએ અત્યારે 7:30 વાગે આવવાનું છે। 1100 રૂપિયા શુકમારી વિદ્યાલયમાં રામ ભરોસે આવે છે, ધન્યવાદ। જય શિવા ઓમ તારા પ્રભુ, જય શિવા ઓમ તારા, સમરૂ દ્વાદશલી જ સમરૂ દ્વાદશલી જ શિવો શિષના, ઓમ હર 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 મહાદેવ, પર તમ સોર કિશમનાતન ચલ રશન દે જો, ભોળાની દર્શન દેજો, સોઈ સોઈ ઉપયો નાથ, સોઈ સોઈ ઉપયો ના, મલકેશ્વર દીજા, ઓમ હર 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 મહાદેવ, દીજા સિંહ જયદાર ગંગો દીવાંગ, શિવ ગંગો દગાદી સોદા શિવ ઓમકાર, સોદા શિવ ઓમકાર,
सदा वसंत हृदयारविंदे भव भवानी शैतं नमामि मंगलं भगवान विष्णुर् मंगलं गरुड़ध्वज मंगलं पुंडरीकाक्षाय मंगलाय तनोहरि सर्वमंगलमंगल्ये शिवे सर्वाद साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां व्रजे व्रजे। भगवान् जगन्नाथार्यभयो देवा विवन्दन देवा विवन्दन। आत्मा फूल चोखा राखो भाई मन बहनों में आरती जवा दियो घना बहनों आरती लीधा वगर ना वही जाए आरती मोकलो भाई छोकरा बेतन बहनों में जमना आत्मा फूल चोखा राखो। हरि ओम जगनेन जगनमय जंद देवास्तानि धर्माणि प्रथमान्य सन्नः देहनाकं महिमानः सजंद्र चंद्रभुर्वेशाद्याः ओम शांति देवाः ओम शानः सर्वविद्यानामीश्वरः ओम सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणो शिवं मे अस्तु सदा शिवम् ओम नाना सुगंधि पुष्पाणि यदा कालोद्भवानि च पुष्पाञ्जलिमया दत्तं गृहाणं परमेश्वरः ओम भूर्भुवस्वः शिवाय शिवाय अर्पणम तणमारो मोश बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ब्याज जुड़ी भगवान ने प्रार्थना करो तमेव माता सुपिता तमेव बंधु शिखा तमेव तमेव विद्यान्दमिनं तमेव सर्वं मम देव देवं भक्तिहीनं क्रियाहीनं नमामि शंकर भगवान शंकर शंकर गतं दुःखं गतं पापं गतं दारिद्र्यं कायेन वाचा मनसेन्द्रियो वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यदं यदं संकलं वरस्मैव शिवे यन्ते सर्वे समर्पयामि यजमानस्मदल्ला जलमादाय जमना आत्मा पाणी राख्यो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। शिव महापुराणस् ओम महापुरुषस्य प्रवर्तमानस्य द्वितीय परार्धे श्वेतवर अमाकल्पे वेवस्वत मन्वंतरे कलियुगे कलि प्रथम चरणे द्वितीयामे चतुर्थ मुहूर्ते भारतखंडे सौराष्ट्र देशे अत्र आज मोरबी गाँव में पवित्र शिव महापुराण नो आयोजन आज ने दिवसे अत्राज महामंगल्य फल मासु मासे श्रावण मासे शुक्ल पक्षे दशमी अंति सोमवार दिवसे साईं आरती मनोकामना सिद्ध्यर्थे दस लक्ष्मी विधि प्राप्त्यर्थे शरीरे रोग दोष नाशार्थे सर्व पितृ मोक्षार्थे स्व कल्याण प्राप्ति माटे आज ने दिवसे साईं आरती करी शिव अर्पणमस्तु शिवाय अर्पणमस्तु। बोले महापति महादेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव भजनाथ दर हर हर महादेव 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 हर हर महादेव। अपनी दरेक भाई बहनों वडिलो बालको माता बधा ने जय भोला ओम नमः शिवाय ओम नमः शिवाय। इरवाड़िया परिवार ना जितला पितृ संबंधित लोग होय ए बधाए काल 9 वागे फरजात व्यासपीठे हाजर रहेवानु छे। पितृ मोक्षार्थ नी संध्या काल बपोरे सवार मा 9 वागे बोलावा आवशे।
જેટલા પિતૃના કાર્યમાં સંમલિત થયેલા હોય એ તમામે 9 વાગે હાજર રહેવું. દુષ્ટંત કુમાર, બીજું કુસુમબેન અને ત્રીજું ઉમેશભાઈ અહીં આવી જાય. ત્રણેય આજના આજમાન કાલે 9 વાગે એરવાડિયા પરિવારના દરેક પિતૃની સાથે સંબંધ ધરાવતા સીધો અહીંયા 9 વાગે હાજર. ભાયા દુષ્યંતભાઈ આવી જાય, પછી કુસુમબેન આવી જાય અને ઉમેશભાઈ આવી જાય. ભાઈ આપી દેજો. બોલ્યો મહાપતિ મહાદેવ કી. બોલ્યો મહાપતિ મહાદેવ કી જય. બોલ્યો મહાપતિ મહાદેવ કી જય. હરિ ઓમ અસ્તુ.